નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજનો વિડીયો આપણે ધોરણ સાતમાંના ગુજરાતી વિષયના સેમેસ્ટર બીજા માટે જે આવનારી વાર્ષિક પરીક્ષા છે એના માટે અગત્યના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ લઈ આવ્યો છું. અગાઉ આ પાઠ બીજો છે, અગાઉ તમે પાઠ ના જોયો તો એક પાઠ મૂકી દીધેલ છે, એ ચેક કરી લેજો. આ છે આપણે રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્ય પ્રયોગ કરો એવો પ્રશ્ન, બરાબર. એમાં પેલું છે ગેડ બેસવી, એટલે કે મનમાં ગોઠવાવું. એનું વાક્ય થશે કે મનોજને સાહેબે દાખલો એ રીતે સમજાવ્યો કે તેને ગેડ બેસી ગઈ. બીજું ખોટા ઠરવું, એટલે ખોટા પુરવાર થવું. એનું વાક્ય છે રોજ સાંજે આમ પિતા અને સામે ખોટા ઠરવાનું એને ગમતું નહીં. ત્રીજું ઘૂમરી ગાલવી, ગોળ ગોળ ફરવું. ઉનાળામાં વંટોળિયા ઘૂમરી ગાલતા જોવા મળે છે. ચોથું જીવ બળવો, ચિંતા થવી. એનું વાક્ય છે સંતાનની તબિયત બગડે ત્યારે મા બાપનો જીવ બળે છે. પાંચમું સરી પડવું, ખોવાઈ જવું. કેયુર સુનમુન થઈને સ્મરણોમાં સરી પડ્યો. છઠ્ઠું મોહર મારવી, સંમતિ આપી દેવી. એનું વાક્ય છે મારા વિદેશ ગમનના પ્રવાસને પિતાજીએ મોહર મારી. સાતમું આક્રોશ ઠાલવો, એટલે ગુસ્સો પ્રગટ કરવો. એનું વાક્ય છે ચૂંટણીમાં હારેલા નેતાએ કાર્યકર્તાઓ પર પોતાનો આક્રોશ ઠાલવ્યો. આઠમું જંગ ખેલવો, એટલે કે યુદ્ધ કરવું. સિંહ મગર સાથે જીવ સટોસટનો જંગ ખેલી રહ્યો હતો. નવમું ખાતર પાડવું, એટલે કે ચોરી કરવી. એકવાર ચોરોએ દરબારના ઘરમાં ખાતર પાડ્યું. દસમું ડોળ કરવો, એટલે કે દેખાવ કરવો. એનું વાક્ય છે કે મુન્નો વાંચવાનો ડોળ કરીને મમ્મી પપ્પાને છેતરી રહ્યો હતો. અગિયારમું હોળ કરવી, એટલે કે શરત કરવી. એનું વાક્ય છે મૂર્ખ માણસ સાથે કદી હોળ કરવી નહીં. બારમું જીવ પુરવી દેવો, એટલે કે એક ચિત્ત થઈ જવું. એનું વાક્ય છે સાસુએ સોંપેલ ઘરની જવાબદારીમાં વહુએ જીવ પુરવી દીધો. તેરમું ઝીણા જીવન હોવું, એટલે કે એનું અર્થ થાય છે કે સંકુચિત મનમાં હોવું. એનું વાક્ય છે રાધાનો પતિ ઝીણા જીવનો હતો. ચૌદમું કણમાંથી મણ થવું, એટલે તોડામાંથી વધારે થવું. વાક્ય છે આપણે કરકસર કરીએ તો કણમાંથી મણ થતાં વાર ન લાગે. હવે એના પછી છે કે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો અમી ભરેલી એની આખડરી એ લોલ, વહાલા ભરેલા એના વેણરી. જનની સખી નહીં મળે રે લોલ, બરાબર. હાથ ગૂંથેલ એના હીરના રે લોલ, હેયો હેમંત કેરી હેલરી રે. બીજી પંક્તિ છે લાગી છે મુજને તૃષા, જલ ઝરી દે તું મને બોલીને. અશ્વેતથી ઉતરી યુવાન ઉભરીને ચારે દિશાએ જુએ, મીઠો રસ પઈ શેરડી તણો એવું દયાથી કહી. માતા ચાલી યુવાનને લઈ ગઈ, ત્યાં છે ઊભી શેલડી. ત્રીજી છે ભરી ભરીને સવાર પીધી, સોના જેવી સવાર છે જી. ફૂલ ફૂલને પીવા દીધી, સોના જેવી સવાર છે જી. પાન પાનમાં ટસરે ટમકી, સોના જેવી સવાર છે જી. હવે પછી પ્રશ્ન છે નીચેના શબ્દને શબ્દકોષના ક્રમમાં ગોઠવો. તો પહેલાનો જવાબ છે એમાં ગોઠવતા ઇસ્માલ ઇસ્લામ, પછી ખેડૂત, ફારસી, માહિતી સંસ્કૃત. બીજા જવાબ આવશે અનિલ, ઉત્સાહ, કુતૂહલ, તૃષા, નૂપ અને શિથિલ. ત્રીજો છે ઢોલિયો, મગર, મોટો, મોલ, વિજોગી અને વેકુર. એના પછી પ્રશ્ન છે નીચે દરેક શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. વહાણ ચલાવનાર, તો ખારો અથવા ખલાસી, નાવિક પણ કહી શકાય. બીજું છિદ્ર કે બાકામાંથી પડતું સૂર્યનું કિરણ, એટલે હેરિયું.
ત્રીજું સહન ન થઈ શકે એવું એટલે અસહ્ય. ચોથું ચામડાની સાંકડી પટ્ટી કે દોરી એને કહેવાય વાદરી. પાંચમું ચીનાઈ માટીના વાસણો બનાવવાનું કારખાનું એટલે કહેવાય પોટરી ફાર્મ. છઠ્ઠું રસ વગરનું એટલે કહેવાય રસહીન. સાતમું એટલે શેરડીના સાંઠાનો નાનો ટુકડો એને કહેવાય કાતરી. આઠમું વાંસ જેવા ઊંડા તો વાંસચાળ. નવમું કણસલા એટલે કાપવાની ક્રિયા, કણસલા કાપવાની ક્રિયા એટલે કહેવાય લણણી. દસમું લગભગ 6 ફૂટની ઊંચાઈ જેટલું કહેવાય એક માથોડું. અગિયારમું ખૂબ બોલ બોલ કરે તે વ્યક્તિ એને કહેવાય વાચાળ. બારમું જેનું મૂલ્ય ન થઈ શકે એવું એને કહેવાય અમૂલ્ય. તેરમું કુટુંબની સાથે એને કહેવાય સહકુટુંબ. 14મું કૃણાપાનની લાલ રેખાઓ એને કહેવાય ટસર અથવા ટસર. આ રીતના સકોરો અથવા સસલાવડો સો વાપરી શકાય છે. 15મા જ્યાં સ્ત્રીઓ પાણી ભરતી હોય તે જળાશય કે કૂવાનો ભાગ એને કહેવાય પનઘટ. 16મું ઘરની સ્થિતિ પ્રમાણે વ્યવહાર કરનારી સ્ત્રી એટલે કે ઘર રખવું. 17મું માતા પિતાનું ઘર એટલે કહેવાય પિયર. 18મું જેને વિરહ થયેલો હોય તેવું એને કહેવાય વિયોગી. 19મું બહેનનો દીકરો એટલે કહેવાય ભાણો અથવા ભાણેજ. હવે આપણે જોઈએ એક બે વાક્યમાં પ્રશ્નના જવાબ. પહેલું માતાને શાનાથી મીઠી ગણવામાં આવી છે? તો માતાને મધ અને મેઘ જળ કરતાં પણ મીઠી ગણવામાં આવી છે. બીજું માતાનો ખોળો શાનાથી સિંચાયેલો છે? તો માતાનો ખોળો ચંદ્રની ચાંદનીથી સિંચાયેલો છે. ત્રીજું ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડી? તો શિક્ષકે ઠપકો આપવો પડે એવું પોતાના હાથે કંઈ થાય તો એ વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડી. ચોથો પ્રશ્ન ગાંધીજી કોને અધૂરી કેળવણીની નિશાની ગણે છે? તો ગાંધીજી નઠારા અક્ષરને અધૂરી કેળવણીની નિશાની ગણે છે. પાંચમો ક્વેશ્ચન સંસ્કૃત ભાષા જાણવી કોને માટે આવશ્યક છે? ગુજરાતી હિન્દી બંગાળી તેમજ મરાઠી ભાષાઓનો વિશેષ અભ્યાસ કરનારાને સંસ્કૃત ભાષા જાણવી આવશ્યક છે. છઠ્ઠું એરિયા જોવા મજા માટે લેખક ક્યાં જવાનું કહે? એરિયા જોવાની મજા જ લેવા માટે લેખક સાતપુડા જવાનું કહે છે. સાતમું રાજપીપળાથી સુરત કઈ દિશામાં આવેલું છે? તો રાજપીપળાથી સુરત દક્ષિણ દિશામાં આવેલ છે. આઠમો ક્વેશ્ચન સોમાને જોડા આપવામાં આવ્યા ત્યારે તેને શું કર્યું? તો સોમાને જોડા આપવામાં આવ્યા ત્યારે તેને જોડા હાથમાં લીધા, ચારે બાજુ જોડા જોયા, પગે લાગ્યો અને વિનયપૂર્વક જોડા પાછા મૂકી દીધા. નવમું દુદા મામા તૈયાર થયેલા બૂટને ઓઠામાં શા માટે રાખતા હતા? દુદા મામા તૈયાર થયેલા બૂટને ઓઠામાં ન રાખવામાં આવે તો એ પહેરવામાં પગમાં ડંક પડવાનો ડર રહેતો, તેથી દુદામામાં તૈયાર થયેલા બૂટને ઓટામાં રાખતા હતા. દસમો ક્વેશ્ચન ઘોડેસવાર ખેડૂતને શું કહ્યું? ઘોડેસવારે ખેડૂતને કહ્યું મને તરસ લાગી છે, તું મને થોડું પાણી આપ. અગિયાર પ્રશ્ન વૃદ્ધાના પગે પડીને ઘોડેસવાર શું બોલ્યો? તો વૃદ્ધાના પગે પડી ઘોડેસવાર બોલ્યો એ રાજા હું છું, હે ભાઈ તું મને માફ કર દે, ઈશ્વર એ રાજાએ હું જ છું, મને માફ કર. બારમું સિંહ નદીના કાંઠે શા માટે બેસી રહ્યો? સિંહ ભૂખ્યા અને તરસ્યા નદીની પાણી સામે મીટ માંડીને 2-3 દિવસ સુધી બેસી રહ્યો, કારણ કે તે મગરને મારીને સિંહના મૃત્યુનો બદલો લેવા માગતો હતો. સિંહણના મૃત્યુનો બદલો લેવા માગતો હતો એટલે સિંહ છે એ નદીના કાંઠે બેસી રહ્યો. તેરમો ક્વેશ્ચન દરબારને સિંહ ઉપર 7થી ભરોસો બેઠો. સિંહની સેવા ચાકરી કરતા દરબાર પર સિંહે હુમલો ન કર્યો તેથી દરબારને સિંહ ઉપર ભરોસો બેઠો. 14મું કેવા વૃક્ષ અને માણસ નમે છે? તો ફળવાળા વૃક્ષો અને ગુણવાન માણસો જ નમે છે. 15મું જીવરામ રંગલાને કઈ શરત લાગવાનું કહે છે?
તો જીવરામ રંગલાને આ શરત લાગુ કહે છે, જો અમે જૂઠા ઠરીએ તો તને 100 રૂપિયા આપીને, અને જો તું જૂઠો ઠરે તો તારી પાસેથી 100 રૂપિયા અમે લઈએ. સવાર છે, વૃક્ષોના કોમળ પાનની લાલ ટસાર પર તેમજ સરોવરમાં ઉગેલા કમળો પર સવાર ચમકી ઉઠી છે. 17મો ક્વેશ્ચન, પતંગિયાની પાંખ ઉપર સવારની શી અસર થઈ છે? તો સવારના કોમળ ઉજાસમાં ચમકતા પાંખોવાળા નાજુક પતંગિયા બાગ બગીચામાં ઉડાઉડ કરવા લાગ્યા. 18મો ક્વેશ્ચન, ધનપાલ શેઠની પરિસ્થિતિ કેવી હતી? તો ધનપાલ શેઠ પ્રતિષ્ઠિત વેપારી હતા. એમણે ત્યાં લક્ષ્મીની છોડો ઉડતી હતી. તેમની પાસે ઘરમાં ખરચતા ખૂટે ને એટલું ધન હતું. 19મો, શેઠે સુખી થવા અંગે બધી વહુઓને શી સલાહ આપી? શેઠે સુખી થવા અંગે બધી વહુઓને આ સલાહ આપી, ઘરનું કામ પોતપોતાની સૂઝ અને સ્વભાવ પ્રમાણે વેચીને કરવું અને ઘરની શોભા વધારવી. 20મો ક્વેશ્ચન, કવિને મતે ઉદ્યમી માણસ કોને હોય? તો કવિને મતે ઉદ્યમી માણસ ક્યારેય હાથની રેખાઓ જોતો નથી, એ તો સતત મહેનત કરતો જ રહે છે. 21મો ક્વેશ્ચન, કવિ નમેલી ડાળીઓ દ્વારા શું સૂચવે છે? કવિ નમેલી ડાળીઓ દ્વારા જીવનમાં નમ્રતાનું મહત્વ દર્શાવે છે. વૃક્ષ પર ફળ આવે ત્યારે ડાળીઓ નીચે નમે છે, તેમ માણસને ધન સત્તા કે કીર્તિ મળતા નમવું જોઈએ. બરોબર, તો આ હતા આપણે ધોરણ 7માં ગુજરાતીના અસાઇનમેન્ટનો બીજો પાર્ટ. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.